વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ નવ ના સામાજિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર જેનું ટાઇટલ છે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભાગ બે પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે જેમાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો વગેરેનો સમાવેશ થાય છે ભૂપૃષ્ઠના વૈવિધ્યને આધારે ભારતને નીચે મુજબના પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય જેમાં પહેલો ભાગ છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ બીજો ભાગ છે ઉત્તરનો વિશાળ બૃહદ મેદાની પ્રદેશ જેમાં ત્રીજો ભાગ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જેમાં ચોથો ભાગ છે તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાની પ્રદેશો અને પાંચમું છે દ્વીપ સમૂહો જે તમે તમારી પાઠ્યપુસ્તિકામાં આપેલ નકશા ઉપરથી જાણી શકશો તો તેમાં જોઈએ પહેલું ઉત્તરનો પર્વતીય પ્રદેશ ભારતનો આ ઘણો જ મહત્વનો પ્રાકૃતિક પ્રદેશ છે તે ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં લગભગ ચોવીસો કિલોમીટર લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી કહેવાય છે તે ચાપ આકાર ધરાવે છે તેની પહોળાઈ બસો ચાલીસ કિલોમીટરથી ત્રણસો વીસ કિલોમીટર વચ્ચે વધઘટ થતી રહે છે હિમાલય કોઈ એકાકી પર્વત નથી પણ અનેકવિધ પર્વત શ્રેણીઓનું સંકુલ છે પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા તે ભારત નેપાળ ભૂતાન થઈને મ્યાનમાર સુધી પહોંચે છે ઉત્તરમાં તેનો વ્યાપ તિબ્બતમાં ફેલાયેલો છે તે મધ્ય એશિયાની પામેરની ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય શ્રેણીનો જ એક ભાગ છે સમગ્ર હિમાલય પર્વત શ્રેણીના બે મુખ્ય વિભાગ છે જેમાં પહેલો ભાગ છે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બીજો પૂર્વ હિમાલય તો તેમાં જોઈએ પહેલું ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ આ પ્રદેશમાં એકબીજાને સમાંતરે એવી ત્રણ ગિરિમાળાઓ આવેલી છે તેમાં ઉત્તર બાજુની હારમાળા બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે સમગ્ર હિમાલયની આ સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી છે જેમાં ચાલીસથી વધુ શિખરો એવા છે કે જેની ઊંચાઈ સાત હજાર મીટર કરતાં વધુ છે તેમાં સૌથી વધુ જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ છે જે આઠ હજાર આઠસો મીટર ઊંચું છે અને નેપાળ ચીનની સરહદે આવેલું છે તેને તિબતમાં સાગર પણ કહે છે અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા કે સ્ક્વેરનો સમાવેશ થાય છે જે ભારતનું સર્વોચ્ચ શિખર છે હિમાલયની ત્રણ સ્પષ્ટ પર્વત શ્રેણીઓ છે જે એકબીજાને લગભગ સમાંતર ફેલાયેલી છે એ પૈકી બૃહદ હિમાલયમાં જેલાપલા નાથુલા સિપકિલા વગેરે ઊંચા પર્વતીય ઘાટ પણ આવેલા છે પવિત્ર યાત્રાધામ ગણાતું પ્રખ્યાત માનસરોવર ચીનમાં પણ આ હારમાળામાં આવેલું છે આટલું જાણવું ગમશે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ છે આઠ હજાર આઠસો અડતાલીસ મીટર કે સ્ક્વેર માઉન્ટ ગોડવીન વોસ્ટિન જેની ઊંચાઈ છે આઠ હજાર છસો અગિયાર મીટર કાંચનજંઘા જેની ઊંચાઈ છે આઠ હજાર પાંચસો અઠ્ઠાણું મીટર મકાલુ જેની ઊંચાઈ છે આઠ હજાર ચારસો એક્યાસી મીટર ધવલગીરી જેની ઊંચાઈ છે આઠ હજાર એકસો અઠ્ઠાણું કિલોમીટર અને અન્નપૂર્ણા જેની ઊંચાઈ છે એંશી સિત્તેર મીટર એટલે કે આઠ હજાર સિત્તેર મીટર સારો આંકડો છે બૃહદ હારમાળાની દક્ષિણે આવેલી બીજી હારમાળા પણ ઘણા વિસ્તારમાં પથરાયેલી છે તેને મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલયની હારમાળા કહે છે આશરે એંશીથી સો કિલોમીટર પહોળાઈ ધરાવતી આ હારમાળામાં પીર પંજાલ મહાભારત નાગટીબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે મધ્યસરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળામાં ગિરિમથકો વિકસ્યા છે ડેલહાઉસી ધરમશાલા સિમલા મસૂરી રાનીખેત અલમોડા નૈનીતાલ દાર્જીલિંગ વગેરે મુખ્ય છે ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ કેદારનાથ હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાધામ પણ આવેલા છે કુલ્લુ કાંગડા તથા કાશ્મીર આ વિભાગના અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણ પ્રદેશો છે ત્રીજી હારમાળા વધુ દક્ષિણમાં આવેલી છે શિવાલિક જે બાહ્ય હિમાલયના નામે ઓળખાતી આ હારમાળાનો ઘણો વધારે વ્યાપ ભારતમાં છે તે દસથી પંદર કિલોમીટર પહોળાઈ ધરાવે છે સરેરાશ એક હજાર મીટર ઊંચાઈ ધરાવતી શિવાલિક હારમાળામાં કેટલીક વિશિષ્ટ ખીણ રચનાઓ થઈ છે જે કંકર પથ્થરો તથા જાડા કાપથી ઢંકાયેલી રહે છે અને સ્થાનિક ભાષામાં તેને દૂન કહે છે જેમ કે દેહરાદૂન પાટલી દૂન કોથરીદૂન વગેરે હવે જોઈએ બીજું પૂર્વ હિમાલય હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ઓછી ઊંચાઈ ધરાવે છે તેમાંથી ઘણી હારમાળાઓ ટેકરીઓ તરીકે વધુ પ્રખ્યાત બની છે પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓ નાની હારમાળાઓ સ્વરૂપે જ ફેલાયેલી છે તેમાં પતકાઈ અરુણાચલમાં નાગા ટેકરીઓ નાગાલેન્ડમાં અને લુસાઈ એટલે કે મિઝો ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે આ ટેકરીઓ ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે અને તેમનું અનુસંધાન મ્યાનમારમાં આવેલી આર કાનૈયોમાં હારમાળા સાથે છે ગારો ખાંસી અને જૈંતી ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ વધારે છે તેથી અહીં અત્યંત ગીચ જંગલો બન્યા છે આ જંગલોનો પ્રદેશ હોવાના કારણે ત્યાં સડક માર્ગો કે રેલ વ્યવહારનો વિકાસ ઘણો જ ઓછો થયો છે બીજું ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન ભારતના ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે છે આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી સતલુજ ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ અને તેની શાખા નદીઓએ કાપ પાથરીને કરી છે આ મેદાનના કેટલાક ભાગમાં પચાસ મીટરની જાડાઈ સુધીના કાપના થર આવેલા છે આ મેદાનો ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકતા હોવાથી ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહેવામાં આવે છે આ મેદાની પ્રદેશ આશરે ચોવીસસો કિલોમીટર લાંબો છે નદીઓએ બનાવેલા દુનિયાના સૌથી મોટા નદી મેદાન તરીકે તેની ગણના થાય છે પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે આ મેદાન લગભગ સપાટ છે તેના કોઈ પણ ભાગની ઊંચાઈ સમુદ્રની સપાટીથી એકસો એંસી મીટર કરતાં વધુ નથી દિલ્હી પાસે આ મેદાન સાંકડું છે દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજ અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે આથી દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે આ મેદાન ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે દિલ્હી આગ્રા કાનપુર લખનઉ અલ્હાબાદ વારાણસી પટના કોલકાતા વગેરે મહત્વના શહેરો આ પ્રદેશમાં આવેલા છે સિંધુ અને તેની શાખા નદીઓ ઝેલમ ચિનાબ રાવી બિયાસ તથા સતલુજ હિમાલય ક્ષેત્રમાંથી નીકળે છે સિંધુ નદી પશ્ચિમ તરફ વહીને ઝડપી વળાંક લઈને દક્ષિણ તરફ વહી અરબસાગરને મળે છે સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિ દોઆબ દો એટલે કે બે અને આબ એટલે જળ કહે છે આમ પાંચ નદીઓ દ્વારા નિર્મિત થયેલા આ મેદાનને પંજાબ પંજ એટલે પાંચ અને આબ એટલે પાણી કહે છે આ મેદાનનો મોટો ભાગ પાકિસ્તાનમાં છે ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશને ચાર વિભાગમાં વિભાજીત કરવામાં આવે છે એક ભાબર બીજું તરાઈ ત્રીજું બાંગર અને ચોથું ખદર સિંધ નદીથી તિસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે આ પટ્ટી લગભગ આઠથી સોળ કિલોમીટર પહોળી છે અને તેને ભાબર કહે છે ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે જે વધારે ભીનાશવાળું અને દલદલીય છે અહીં ગીચ જંગલો તથા વિવિધ વન્યજીવો જોવા મળે છે મેદાનોના જૂના કાપને બાંગર કહે છે નિરંતર થતા જતા કાપના નિક્ષેપને કારણે સોપાન આકાર જેવો બની જાય છે જે પૂરના મેદાનથી ઊંચા હોય છે પૂરના મેદાનોનો નવો કાપ ખદર કહેવાય છે હવે જોઈએ ત્રીજું દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ ભારતનો આ પ્રાચીન ભાગ છે આ પ્રદેશ ઊંધા આકારે વિસ્તરેલો છે તેની સરેરાશ ઊંચાઈ છસોથી નવસો મીટર જેટલી છે આ પ્રદેશનો ઉત્તર ભાગ ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે જે ચંબલ સોણ અને દામોદર નદીના વહેણ દ્વારા સ્પષ્ટ થાય છે દક્ષિણ ભાગનો ઢાળ દક્ષિણ પૂર્વ તરફ છે આ પ્રદેશનો મોટો ભાગ દક્ષિણમાં આવેલો હોવાથી તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે આ ઉચ્ચ પ્રદેશની ત્રણેય બાજુએ સમુદ્રો આવેલા હોવાથી તેને દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશના બે વિભાગો પડે છે પહેલો માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બીજો દખણનો ઉચ્ચ પ્રદેશ તો તેમાં પેલો જોઈએ માળવાનો ઉચ્ચ પ્રદેશ માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે અરવલ્લી વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક છે જે ગેડ પર્વત સંરચના ધરાવે છે માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે તે સુંદર અને રમણીય છે ગુરુ શિખર એનું સૌથી ઊંચું શિખર છે તેની ઊંચાઈ સત્તરસો બાવીસ મીટર છે આ પ્રદેશની દક્ષિણે વિંધ્યાચલમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેતવા ઉત્તર તરફ વહીને યમુનાને મળે છે તો સોણ નદી ઉત્તર તરફ વહી ગંગાને મળે છે આ નદીઓના વહેણની દિશા પરથી જાણી શકાય છે કે આ ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફ છે મધ્યવર્તી ઉચ્ચ ભૂમિના આ ઉત્તર ભાગને બુંદેલખંડ કહે છે આ સિવાય લુણી અને બનાસ નદીઓ ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે આ નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે જ્યારે સાબરમતી અને મહી નદી ખંભાતના અખાતને મળે છે નદીઓના વહેણ પરથી ખ્યાલ આવે છે કે પૂર્વ તરફના માળવાના ઉચ્ચ પ્રદેશનો ઢાળ દક્ષિણ પશ્ચિમ તરફ છે રાજમહલની ટેકરીઓ તથા શિલોંગનો ઉચ્ચ પ્રદેશ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશનો જ એક ભાગ છે છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશને અંતર્ગત રાંચીના ઉચ્ચ પ્રદેશનો પણ સમાવેશ થાય છે હવે જોઈએ બીજું દખણનો ઉચ્ચ પ્રદેશ માળવાના ઉચ્ચ પ્રદેશને દક્ષિણે આવેલી સાતપુડા મહાદેવ અને મેકલ ટેકરીઓની દક્ષિણે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમી ભાગો મુખ્યત્વે લાવા નિક્ષેપોથી બનેલા છે પશ્ચિમ તરફ તેની સીમા પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત છે તે અરબ સાગરના કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં વ્યાપ્ત છે તેના અનેક સ્થાનિક નામો છે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તેને સહ્યાદ્રી કહે છે તામિલનાડુમાં તેને નીલગીરીના નામથી ઓળખે છે અને કેરળ તામિલનાડુની સીમા પર તેને અન્નામલાઈ અને કાર્ડેમમ ટેકરીઓના નામથી ઓળખવામાં આવે છે પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે સામાન્ય રીતે દખણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ નવસો મીટરથી અગિયારસો મીટર છે જોકે કેટલીક જગ્યાએ તે એકાએક વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે એટલે કે એક ધારી ઊંચાઈ પ્રાપ્ત કરે છે ઘણી ઓછી ઊંચાઈ ધરાવતી તૂટક ટેકરીઓ જેમની ઊંચાઈ ક્યાંક નવસો મીટરથી વધારે છે તે તૂટક શૃંખલાના સ્વરૂપે આ ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે અને પૂર્વ ઘાટ કહે છે આ વિસ્તારનો સામાન્ય ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો છે જે નદીઓની પ્રવાહ દિશાથી પણ જાણી શકાય છે પશ્ચિમ તરફ વહેતી નર્મદા તથા તાપીને બાદ કરતાં દખણના ઉચ્ચ પ્રદેશની મોટાભાગની નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળની ખાડીને મળે છે હવે જોઈએ ચોથું તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કચ્છથી ઓડિશા સુધી મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે તેને પશ્ચિમ તથા પૂર્વના તટીય મેદાનોમાં વહેંચવામાં આવે છે પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે ગુજરાતને બાદ કરતાં તે મોટાભાગે સાંકડું મેદાન છે તે ઘણું જ અસમાન અને ઉબડ ખાબડ છે અને ગોવાથી દક્ષિણમાં તેને મલબાર તટ કહે છે પશ્ચિમ તટની નદીઓ પોતાના નદીમુખ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરે છે મોટાભાગની ખાડીઓ નદીના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો છે જે સમુદ્ર તળના ઉંચકાવથી બનેલી છે તે મત્સ્ય પ્રવૃત્તિના યોગ્ય સંજોગો પેદા કરે છે પશ્ચિમ તટે અનેક ઉત્તમ કુદરતી બંદરો આવેલા છે જેમાં મુંબઈ તથા માર્મ ગોવાનો સમાવેશ થાય છે દક્ષિણના કેરળના તટ પર પશ્ચજળ એટલે કે બેક વોટર જોવા મળે છે તેને સ્થાનિક ભાષામાં કાયલ કહે છે પૂર્વનું તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતાં પ્રમાણમાં વધારે પહોળું છે અહીં કાવેરી કૃષ્ણા ગોદાવરી અને મહાનદી જેવી નદીઓના મુખ મુખ ત્રિકોણ પ્રદેશોમાં કાપ નિક્ષેપણ વધારે થયું છે ઉત્તરે ઉત્તર શિરકાર તટ અને દક્ષિણે આંધ્રપ્રદેશ તથા તામિલનાડુનો તટીય પ્રદેશ કોરો મંડલ તટના નામથી જાણીતો છે હવે જોયા પાંચમો દ્વીપ સમૂહો ભારતમાં કેટલાક દ્વીપસમૂહો આવેલા છે આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ એમ મુખ્ય દ્વીપ સમૂહો છે લક્ષદ્વીપમાં અનેક નાના ટાપુઓ આવેલા છે અરબી સમુદ્રમાં કેરળ તટથી થોડે દૂર આ ટાપુઓ આવેલા છે તેનો આકાર ઘોડાની નાળ જેવો છે આ પ્રકારના પરવાળા દ્વીપોને એટોલ કહે છે અન્ય દ્વીપ સમૂહોમાં બંગાળની ખાડીમાં આવેલા અંદામાન નિકોબારનો સમાવેશ થાય છે અહીં ટાપુઓની સંખ્યા ઘણી છે અને ભારતના કિનારાથી દૂર આવેલા છે ત્યાં પર્વતની હારમાળા છે એમાંના કેટલાક ટાપુઓ જ્વાળામુખીની પ્રક્રિયાથી બન્યા છે આ ટાપુઓ ત્રણસો પચાસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા છે તેનું વ્યૂહાત્મક મહત્વ વિશેષ છે હવે નોંધ લેવા જેવું છે નિકોબાર આવેલ બેરન એકમાત્ર ભારતનું સક્રિય જ્વાળામુખી છે જ્યારે તેની નજીકમાં જ સુષુપ્ત જ્વાળામુખી તરીકે નારકોન્ડમનું સ્થાન છે આમ ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા જોવા મળે છે દરેક ભાગને પોતાની આગવી લાક્ષણિકતા છે અને છતાં બધા વિભાગો એકબીજા સાથે જોડાયેલા છે દેશની સમૃદ્ધિમાં તે બધાનો ફાળો અગત્યનો છે અને વન્ય સંસાધનો માટે ઉપયોગી છે ઉત્તરના ફળદ્રુપ કાપના મેદાનને અનાજનો ભંડાર કહેવામાં આવે છે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ એ વિવિધ ખનીજ સંસાધનથી સમૃદ્ધ છે જેના થકી દેશના ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ વિપુલ રાશિ ધરાવતી નદીઓના સ્થાન તરીકે અને વન સંસાધનના વૈવિધ્ય માટે જાણીતો છે હવે જોઈએ ખડક એક કે તેથી વધુ ખનીજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે ખડકો નક્કર હોઈ શકે અને મૃદુ પણ હોઈ શકે છે છિદ્રાણું અને અછિદ્રાણું તથા વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે છે વિવિધ પ્રક્રિયાઓના કારણે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોના ત્રણ વિભાગ પડે છે જેમાં પહેલો છે આગ્નેય બીજો છે પ્રસ્તર અને ત્રીજો છે રૂપાંતરિત તો તેમાં પહેલું આગ્નેય ખડકમાં જોઈએ તો આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે આથી અહીં રહેલા પદાર્થો અર્ધ પ્રવાહી સ્થિતિમાં હોય છે તે પદાર્થોને મેઘમાં કહે છે સમયાંતરે આ મેઘમાં ઠંડો પડે ત્યારે તેના ખડકો રચાય છે આ ખડકો ગરમીની અસરથી બને છે તેથી તેમને આગ્નેય કે અગ્નિકૃત ખડકો કહે છે પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા તેથી તેમને પ્રાથમિક અથવા આદ્ય ખડકો કહે છે ભારતમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પમાં ઘણા સ્થળે આવા ખડકો રચાયા છે આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે ગ્રેનાઇટ એ અંતઃસ્થ પ્રકારના ખડકનું જાણીતું દ્રષ્ટાંત છે બેસાલ્ટ પણ આ પ્રકારના ખડકો છે હવે જોઈએ બીજું પ્રસ્તર ખડકો પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો તૂટે છે તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તર રચાય છે આમ ખડક પદાર્થો અથવા ખડકબોધનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોના વજન એટલે કે દબાણને લીધે નીચેના સ્તર દબાય છે અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે તેથી આવા ખડકોને પ્રસ્તર ખડકો પણ કહે છે જેના ઉદાહરણોમાં ચિરોળી એટલે કે જીપ્સમ ચૂના ખડક અને કોલસો પ્રસ્તર ખડકો છે બિહાર અને ઝારખંડ વગેરે રાજ્યોમાં કોલસો અને ચિરોળી મળે છે હવે જોઈએ ત્રીજું રૂપાંતરિત ખડકો કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ બંધારણ અને ગુણધર્મો રૂપાંતરિત થઈ જાય છે હકીકતમાં ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે આ રીતે નવા રચતા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે રાજસ્થાનમાંથી મળી આવતા આરસ પહાણ એટલે કે માર્બલ અને ક્વાડઝાઇટ તેના ઉત્તમ ઉદાહરણો છે હવે જોઈએ ખનીજો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતાં અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનીજ તરીકે ઓળખવામાં આવે છે ખનીજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે છે ખનીજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે લોખંડ તાંબુ જસત સોનું ચાંદ વગેરે ખનીજો આગ્નેય ખડકોમાંથી મળે છે કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુ વગેરે પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે જ્યારે સ્લેટ આરસ પહાણ હીરા વગેરે રૂપાંતરિત ખડકોમાંથી મળે છે હવે જોઈએ ખનીજોનું વર્ગીકરણ આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ બસો જેટલા ખનીજોનો ઉપયોગ સીધી કે આડકતરી રીતે થાય છે ખનીજોનું સર્વસામાન્ય વર્ગીકરણ શક્ય નથી પરંતુ તેમનું સામાન્ય વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય તો તેમાં પહેલું છે ધાતુમય ખનીજો એટલે ધાત્વિક ખનીજો તેમાં અ કિંમતી ધાતુમય ખનીજો સોનું ચાંદી પ્લેટિનમ વગેરે બ હલકી ધાતુમય ખનીજો મેગ્નેશિયમ બોક્સાઇડ ટિટાનીયમ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો લોખંડ તાંબુ શીશુ જસત કલાઈ નિકલ વગેરે હવે જોઈએ ડ મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજો ક્રોમિયમ મેંગેનીઝ ટંગસ્ટન વેનેડિયમ વગેરે હવે જોઈએ બીજું અધાતુમય ખનીજો એટલે કે અધાત્વિક ખનીજો ચૂનાના ખડકો ચોક એસ્બેસ્ટોસ અબરક ફ્લોર સ્પાર જીપ્સમ એટલે કે ચીરોડી સલ્ફર હીરા વગેરે હવે જોઈએ ત્રીજું સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુ યુરેનિયમ થોરિયમ વગેરે મુખ્ય ખનીજો અને તેનું ક્ષેત્રીય વિતરણ આપણે પાઠ્યપુસ્તિકામાં આપેલા કોષ્ટક ઉપરથી સમજીએ તો પહેલા ક્રમે છે લોખંડ તે મળે છે ઝારખંડ છત્તીસગઢ આંધ્રપ્રદેશ ગોવા ઓરિસ્સા તામિલનાડુ મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક બિહાર અને મધ્યપ્રદેશ અને બીજા ક્રમે જોઈએ તો મેંગેનીસ કર્ણાટક ઓરિસ્સા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગોવામાંથી મળી આવે છે હવે ત્રીજા ક્રમે જોઈએ તો તાંબુ ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ સિક્કિમ મેઘાલય મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી મળી આવે છે ચોથા ક્રમે જોઈએ તો બોક્સાઇટ ઓરિસ્સા આંધ્રપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઝારખંડ અને ગુજરાતમાંથી મળી આવે છે તેમાં પાંચમા ક્રમે જોઈએ તો શિશુ રાજસ્થાન આંધ્રપ્રદેશ તામિલનાડુ પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ઓરિસ્સા મહારાષ્ટ્ર મેઘાલય સિક્કિમ અને ગુજરાતમાંથી મળી આવે છે હવે છઠ્ઠા ક્રમે જોઈએ તો અબરક આંધ્રપ્રદેશ રાજસ્થાન બિહાર અને ઝારખંડમાંથી મળી આવે છે તેમાં સાતમા ક્રમે જોઈએ તો ચૂનાના ખડક મધ્યપ્રદેશ છત્તીસગઢ આંધ્રપ્રદેશ રાજસ્થાન ગુજરાત કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાંથી મળી આવે છે હવે જોઈએ જમીન અને તેનું વિતરણ મિત્રો તમે જાણો છો કે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્ત્વની છે જમીન એ પૃથ્વીની સપાટી પર જૈવિક અને અજૈવિક કદ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે તેવો આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે તેમાં જોઈએ જમીન નિર્માણ જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન વરસાદ હિમ હવા વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા કાકરા માટી રજ વગેરે હોય છે જે રેગોલિથ તરીકે ઓળખાય છે કેવળ ખનિજ દ્રવ્યો હોય છે તે પછી તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળે છે છેવટે તેમાંથી જમીન બને છે જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે હવે જોઈએ ભારતમાં જમીનના પ્રકારો ભારતની જમીનોને નીચે મુજબ છ પ્રકારોમાં વહેંચવામાં આવે છે તેમાં પહેલો પ્રકાર છે કાપની જમીન બીજો પ્રકાર છે કાળી જમીન અને રેગુર જમીન ત્રીજો પ્રકાર છે રાતી જમીન ચોથો પ્રકાર છે પડખાવ જમીન અને લેટેરાઇટ જમીન પાંચમો પ્રકાર છે પર્વતીય જમીન અને છઠ્ઠો રણ પ્રકારની જમીન આમ છ પ્રકારમાં જમીનની વહેંચણી કરવામાં આવે છે તો તેમાં જોઈએ પહેલી કાપની જમીન કાપની જમીનના બે પેટા પ્રકાર છે એક ખદર અને બીજો ડાંગર નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે તે પ્રમાણમાં રેતાળ હોય છે જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન ડાંગર તરીકે જાણીતી છે તે ચીકણી અને ઘેરા રંગની હોય છે કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે હવે જોઈએ બીજું કાળી જમીન આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર પશ્ચિમ મધ્યપ્રદેશ ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગણા અને તામિલનાડુમાં જોવા મળે છે કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે આ જમીન ચીકણી અને કસવાળી હોય છે તે લાંબા સમય સુધી ભેજગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે હવે જે ત્રીજું રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે તત્વ અને અન્ય સેન્દ્રીય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉં હોય છે ગોવા તામિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે હવે જોઈએ ચોથું ખડકાઉ જમીન કે લેટેરાઇટ જમીન વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે ખડખાઉ જમીન તૈયાર થાય છે વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે આ પથ્થરોના ધોવાણથી અહીં જમીન રાતા રંગની હોય છે આવા જમીન દખણના પહાડી પ્રદેશો કર્ણાટક કેરળ ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે હવે જોઈએ પાંચમું પર્વતીય જમીન જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે જો કે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા ધરાવે છે શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે આ જમીન રેતાળ છિતરાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે મેઘાલય અરુણાચલ પ્રદેશ પૂર્વની પર્વત શ્રેણીઓ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવી જમીન જોવા મળે છે હવે જોઈએ છઠ્ઠું રણ પ્રકારની જમીન આ જમીન શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોના ભારતમાં મુખ્યત્વે ગુજરાત રાજસ્થાન પંજાબ અને હરિયાણાના વિસ્તૃત શુષ્ક ક્ષેત્રોમાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બની છે આમ આબોહવા અને ભૂપૃષ્ઠ વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ચેપ્ટર નંબર ચૌદ જેનું ટાઇટલ હતું ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ બે જે અહીં પૂરું થાય છે આપના વિશેષ અભ્યાસક્રમ માટે જોતા રહો અમારી યોરબુક ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહો એવી આશા સાથે થેન્ક યુ બાય બાય